સૂર્યનું અધ્યયન કરવા માટે બે સપ્ટેમ્બરના રોજ આદિત્ય એલ્વનનું લોન્ચિંગ કરવામાં આવશે ઇસરોનું આ પહેલું સોલાર મિશન છે આદિત્ય એલ વન ચાર મહિનામાં ધરતીથી પંદર લાખ કિલોમીટર દૂર પહોંચશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને આગામી પ્રોજેક્ટ આદિત્ય એલવન ની જાહેરાત કરી છે બીજી સપ્ટેમ્બરના રોજ સવારે અગિયાર કલાક અને પચાસ મિનિટે પોતાનું સોલાર મિશન લોન્ચ કરશે આદિત્ય એલવન સૂર્યનું અધ્યયન કરનારી પહેલી સ્પેસ બેઝ્ડ ઇન્ડિયન લેબોરેટરી હશે તેને સૂર્યની ચારે તરફ બનનારા કોરોનાના રિમોટ ઓબ્ઝર્વેશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ યાનને શ્રી હરિકોટાથી પીએસએલવી એક્સેલ રોકેટથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે ઈસરોના એક અધિકારીઓએ જણાવ્યું કે આદિત્ય એલવન દેશની સંસ્થાઓની ભાગીદારીથી બનેલો એક સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સમાં તેના પેલોટ બનાવવામાં આવ્યા છે જ્યારે પુણે સ્થિત ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા આ મિશન માટે સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજર પેલોટ વિકસિત કરવામાં આવ્યા છે યાન સૂર્ય અને પૃથ્વીના લેગ્રેઝિયન પોઈન્ટ પર રહી અને સૂર્ય પર ઉદભવનારા તોફાનોની સમજણ મેળવશે આ પોઈન્ટ પૃથ્વીથી લગભગ પંદર લાખ કિલોમીટર દૂર છે આ પોઈન્ટ સુધી પહોંચવામાં તેને લગભગ એકસો વીસ દિવસ એટલે કે ચાર મહિનાનો સમય લાગશે આ લેગ્રેઝિયન પોઈન્ટની ચારે કક્ષા ફોટોસ્ફિયર ક્રોમોસ્ફિયર ઉપરાંત તેના બહારના આવરણનું ટેસ્ટિંગ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી